નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો, તૈયાર થઈ ગયા ભણવા માટે. હવે આપણે ભણવાનું છે ધોરણ 4 આસપાસ. તો આસપાસના લીથામાં આપણે અમૃતા દેવીનો જે પાઠ હતો, વૃક્ષપ્રેમી અમૃતા, એના પ્રશ્ન જવાબ થોડા ઘણા લખેલા અને જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે એમાં લખવાનું છે. તો ચાલો, તૈયાર થઈ જાઓ લખવા માટે બધા. તો એ પાઠમાં આપણે મોટા જે પ્રશ્ન હતા એના 2 પ્રશ્ન સુધી લખ્યા હતા. પ્રશ્ન નંબર 3 છે ત્યાંથી બાકી હતું લખવાનું. તો પ્રશ્ન 3 શું છે એમાં? તો કે લોકો શિકાર શા માટે કરતા હશે? લોકો જે છે શિકાર કરે છે ને પ્રાણીઓનો, તો એ પ્રાણીઓનો શિકાર શા માટે કરે છે એમાં લખો જવાબ. કે લોકો પોતાના ખોરાક કે અન્ય જરૂરિયાત માટે પ્રાણીઓનો શિકાર કરે છે. કેટલાક લોકો પ્રાણીઓનું માંસ, ચામડું, દાંત અને હાડકા જેવી વસ્તુઓ વેચી પૈસા મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે. લોકો શા માટે? તો કે કેટલાક લોકો પોતાના શોખ ખાતર જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે. લોકો પ્રાણીઓનો શિકાર શા માટે કરે છે? તો કે લોકો છે એ પોતાની જીવન જરૂરિયાતની, અન્ય જરૂરિયાતો માટે પ્રાણીનો શિકાર કરે છે. અને એમની જે પ્રાણીઓનું માંસ છે, ચામડું છે, દાંત, હાડકા જેવી વસ્તુઓ છે એને વેચી અને પૈસા મેળવવા માટે પણ પ્રાણીનો શિકાર કરે છે. અને ઘણા લોકો એવા પણ હોય છે કે પોતાના શોખ ખાતર, એવો શોખ હોય પ્રાણીઓનો શિકાર કરવાનો, એટલા માટે પ્રાણીઓનો શિકાર કરે છે. ચાલો વ્યવસ્થિત જવાબ લખી લીધો. અહીંયા આપણે લીથાનું આ પેજ પૂરું થાય છે. હવે લો લીથામાં જુઓ આગળના પેજ ઉપર પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 કે કેટલીક જગ્યાએ કેટલાક પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ હોય છે, ત્યાં શિકાર કરવા બદલ લોકોને સજા થઈ શકે છે. આ સજા શા માટે કરાતી હશે? અમુક જગ્યાએ એવું હોય છે કે પ્રાણીનો શિકાર કરવાની મનાઈ હોય અને જો પ્રાણીઓનો કોઈ શિકાર કરે તો તેને સજા કરવામાં આવે છે. શા માટે આવું કરવામાં આવે છે? તો જવાબમાં લખો કે માનવી દ્વારા થતા પ્રાણીઓના શિકારથી અમુક પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. તેમનો શિકાર અટકે અને તે પ્રાણીઓનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે સરકારના વન વિભાગ દ્વારા તેમના વિસ્તારમાં રહેતા પ્રાણીઓનો શિકાર કરી શકાતો નથી, અને જો શિકાર કરવામાં આવે તો તે બદલ સજા થઈ શકે છે. આવા નિયમો શા માટે બનાવવામાં આવે છે? તો કે માણસો જે રીતે પ્રાણીઓનો શિકાર કરે છે એના લીધે અમુક પ્રાણીઓ છે એનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય છે, કે કદાચ એ પ્રાણીઓનું અસ્તિત્વ મટી પૂરું થઈ જાય એમ, કે એ પ્રાણીઓ પછી ક્યાંય જોવા મળે નહીં. લોકો એમને સતત પ્રાણીઓનો શિકાર કરતા રહે તો એ પ્રાણી એક દિવસ તો પછી પૂરા થઈ જવાના છે, પછી એ પ્રાણીઓ ક્યાંય જોવા જ મળશે ને એમ. એટલા માટે વન વિભાગના જે વિસ્તારો છે એમાં સરકારે એવો નિયમ કરી દે છે, એવા વિસ્તારોમાં પ્રાણીઓનો શિકાર કરી શકાતો નથી. એ પ્રાણીઓને ત્યાં સાચવીને રાખવામાં આવે છે, અને જો કોઈ લોકો એ પ્રાણીનો શિકાર કરે તો એ ગુનો ગણાય છે. એટલે અને એના બદલ એને સજા પણ કરવામાં આવે છે. એટલે પ્રાણીઓનો શિકાર કરવાનો મનાઈ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 5 કે અમૃતા અને ગામના લોકોએ કુરબાની કેમ આપી? અમૃતા નામની છોકરી છે એ શા માટે કુરબાની આપે છે? તો કે વૃક્ષો માટે, પોતાના ગામના જે વૃક્ષો છે એને બચાવવા માટે પોતાના જીવનો, પોતાના પ્રાણના બલિદાન આપી દે છે. તો જવાબમાં લખવાનું કે અમૃતા અને તેના ગામના લોકોને વૃક્ષો પ્રત્યે ખૂબ જ પ્રેમભાવ હતો. અજાણ્યા લોકોએ વૃક્ષો કાપવાની શરૂઆત કરી, તેથી અમૃતા અને તેની પુત્રીઓ સાથે ગામના લોકોએ પણ વૃક્ષોને બચાવવા વૃક્ષોને બાથ ભીડી લીધી. આમ વૃક્ષોને બચાવવા માટે અમૃતા અને ગામના લોકોએ બલિદાન, કુરબાની આપી. આટલો જવાબ સમાય છે? આટલો વ્યવસ્થિત લખો, એટલું પણ ઘણું પણ, જેટલું લખો એટલું વ્યવસ્થિત લખવાનું, અક્ષર સારા કરીને લખવાનું, જેથી કરીને તમે પરીક્ષા માટે પ્રશ્નો આમાંથી પાકા કરી શકો, વાંચી શકો. શું કીધું? તો કે અમૃતા અને ગામના લોકો છે એ વૃક્ષોને ખૂબ જ પ્રેમ કરતા હતા, અને રાજાના લોકો જ્યારે વૃક્ષોને કાપવા આવે છે તો ગામના લોકો અને અમૃતા શું કરે છે? તો કે વૃક્ષોને બાથ ભીડી અને ઊભા રહી જાય છે, અને વૃક્ષોને બચાવવા માટે પોતે છે પોતાના પ્રાણોનું બલિદાન આપે છે. પ્રશ્ન નંબર 6 કે વૃક્ષોને બચાવવા લોકોએ જીવની પરવા ન કરી, આ વાત રાજાએ સાંભળી ત્યારે શું કર્યું? રાજાને પછી ખબર પડે છે ને કે આ જે ખેજરી નામનું ગામ છે ત્યાં ઘણા લોકો વૃક્ષો માટે પોતાના પ્રાણોનું બલિદાન આપે છે, પોતાનો જીવ ગુમાવે છે,
આ વાત જ્યારે રાજાને ખબર પડે છે ત્યારે રાજા શું કરે છે, તો એમાં જવાબ લખો કે રાજાએ અમૃતા અને ગામના લોકોની વૃક્ષોને બચાવવાની કુરબાનીની વાત સાંભળી અને ગામની મુલાકાત લીધી. રાજા છે આ વાત સાંભળે છે એટલે ત્યાં ગામમાં મુલાકાત, ગામમાં જોવા જાય છે જગ્યા, અને તેઓએ હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે કે પ્રાણીઓને મારવામાં નહીં આવે. રાજા ત્યાં જાય છે, લોકોનો પ્રાણીઓ પ્રત્યેનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ જોઈ અને રાજા હુકમ કરે છે કે આજથી ક્યારેય પણ આ જગ્યાએ વૃક્ષો કે પ્રાણીઓને મારવામાં આવશે નહીં. એવો નિયમ બનાવી દે છે કે વૃક્ષ પ્રત્યેનો માણસોનો પ્રેમ જોઈને રાજા કહે છે કે આજથી આ વિસ્તારમાં ક્યાંય કોઈ વૃક્ષ કાપી શકશે નહીં અને કોઈ પ્રાણીઓને, નિર્દોષ પ્રાણીઓને મારવામાં નહીં આવે. જો આવું કોઈ કરશે તો એ સજા કરવામાં આવશે એને. સમજાઈ ગયું કે રાજા છે એવો નિયમ બનાવે છે. પછી આગળ પ્રશ્ન નંબર 7, અમૃતા જ્યાં રહેતી હતી તે પ્રદેશની વિશેષતા શું હતી? અમૃતા જે ખેજડી ગામમાં રહેતી હતી તેની શું વિશેષતા હતી? તો કે આ પ્રદેશ રણ પ્રદેશની વચ્ચે આવેલો હોવા છતાં પણ હરિયાળો છે. એટલે કે રણમાં શું હોય છે, રણમાં તો બધું સૂકું હોય છે ને, પાણી એવું નથી મળતું એટલે બધા વૃક્ષો પણ સુકાયેલા હોય છે. પણ આ ખેજડીનો ગામનો વિસ્તાર છે એ કેવો છે? તો કે રણ પ્રદેશની વચ્ચે આવેલો હોવા છતાં પણ હરિયાળો એટલે કે લીલોછમ જોવા મળે છે. ત્યાં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વગર હરીફરી શકે છે. લોકો વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. રાજાએ એવો નિયમ બનાવી દીધો હતો એટલે પછી ત્યાં કોઈ પણ લોકો છે વૃક્ષો કાપતા નહીં કે પ્રાણીઓને શિકાર કરતા નહીં. એટલે ત્યાંનો વિસ્તાર છે એ એકદમ લીલોછમ અને હરિયાળો હતો વિસ્તાર, અને પ્રાણીઓ છે, પશુઓ છે એ કોઈ પણ જાતના ભય વગર ત્યાં હરીફરી શકતા હતા. અને ત્યાંના લોકો પણ કેવા હતા? તો કે લોકો પણ વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરતા હતા. પછી પ્રશ્ન નંબર 8, કે વૃક્ષો આપણા મિત્રો સાથી છે. વૃક્ષો છે અને આપણા મિત્રો શા માટે કહીએ છીએ? તો કે વૃક્ષો આપણને ઘણી રીતે ઉપયોગી થાય છે ને. તો કે વૃક્ષો આપણને ખોરાક પૂરો પાડે છે, વૃક્ષો આપણને બારી, બારણા અને ફર્નિચર માટેના લાકડા આપે છે, વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે, વૃક્ષો વરસાદ લાવે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. આમ વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી હોવાથી તે આપણા મિત્રો ગણાય છે, મિત્રો કહેવાય છે. કે વૃક્ષો છે આપણને કેટલી રીતે ઉપયોગી છે? તો કે પહેલાં તો ખોરાક પૂરો પાડે છે. આપણે વૃક્ષો પાસેથી ફળ, ફૂલ, અનાજ, શાકભાજી મેળવીએ છીએ ને વૃક્ષોમાંથી, હા, એટલે ખોરાક પૂરો પાડે છે. પછી આપણે જે કાંઈ બારણી, બારણા, શેટી બનાવીએ છીએ એ શેમાંથી બનાવીએ? તો કે વૃક્ષોના લાકડામાંથી. પછી વૃક્ષ છે એના લીધે હવા શુદ્ધ રહે છે એટલે કે હવાને શુદ્ધ રાખે છે, અને વૃક્ષો વરસાદ લાવે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. આમ વૃક્ષો છે એ આપણને અનેક રીતે ઉપયોગી થાય છે એટલે વૃક્ષો આપણા મિત્રો કહેવાય છે. પછી આગળ પ્રશ્ન નંબર 9, વનસ્પતિના ઉપયોગો જણાવો. વનસ્પતિ આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે એના ઉપયોગ લખવાના છે. તો વનસ્પતિ આપણને ખોરાકમાં ઉપયોગી એવા અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો આપે છે. ખોરાકમાં ઉપયોગ લઈએ છીએ જે આપણે એ કોની પાસેથી મેળવે છે વસ્તુ બધી? તો કે વનસ્પતિ પાસેથી. અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો આપણને વનસ્પતિ આપે છે. વનસ્પતિ આપણને તેલીબિયા, મરી મસાલા, ગોળ, ખાંડ વગેરે આપે છે. તેલીબિયા છે, મરી મસાલા આપણને ક્યાંથી મળે છે? ગોળ અને ખાંડ ને બધું, તો કે વનસ્પતિ શેરડીમાંથી બને ને. ખાંડ અને ગોળ અને બધું શેમાંથી બને છે? તો કે શેરડીમાંથી, એક વનસ્પતિ જ છે એટલે કે વનસ્પતિ આપણને આટલી વસ્તુઓ આપે છે. વનસ્પતિ આપણને ઇમારતી લાકડું આપે છે. પછી વનસ્પતિ પ્રાણીઓને છાંયડો આપે છે. આમ વનસ્પતિ આપણને ઘણી રીતે ઉપયોગી છે. સમજાઈ ગયું વનસ્પતિ આપણને કેટલી રીતે ઉપયોગી છે? તો કે ખોરાક માટે અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો આપે છે, તેલીબિયા છે, મરી મસાલા, અને વનસ્પતિ છે ઇમારતી લાકડું પણ આપે છે, અને પ્રાણીઓને પણ ઉપયોગી છે. તો કે પ્રાણીઓને છાંયડો આપે છે, પ્રાણીઓ પણ ખોરાકમાં વનસ્પતિનો ઉપયોગ કરે છે ને, અને વનસ્પતિ આપણને આમ ઘણી રીતે ઉપયોગી છે. તો અહીં આપણે આ 9 પ્રશ્ન છે પૂરા થાય છે. હવે લેખામાં આગળ જોઈએ, આગળ શું લખવાનું છે? તો કે ટૂંક નોંધ લખવાની છે, એ જો બાજુના પેજ ઉપર.
પ્રશ્ન નંબર 7 કે ટૂંક નોંધ લખો શેના વિશે, તો કે પહેલાં લખવાની છે નંબર 1 વૃક્ષ પ્રેમી અમૃતા જે છે એના વિશે લખવાની છે. તો લખો અમૃતા શું કોણ હતી, તો કે અમૃતા છે રાજસ્થાનમાં જોધપુર શહેરની નજીક ખેજડી નામનું ગામ છે. આ ગામમાં અમૃતા રહેતી. તે સવારે વહેલા ઊઠીને વૃક્ષો પાસે જાય, તેને ભેટે, વહાલ કરે. સમય જતાં અમૃતા મોટી થઈ. એક દિવસ તે તેના વૃક્ષોને મળવા ગઈ ત્યારે રાજાના માણસો કુહાડી સાથે વૃક્ષો કાપવા આવ્યા. આ જોઈ અમૃતા અને તેની છોકરીઓ અને ગામના ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષ કપાતા અટકાવવા વૃક્ષોને બાથ ભરી. આમ અમૃતા અને ગામના લોકોએ વૃક્ષોને બચાવવા પોતાના બલિદાન આપ્યા. આ શેના વિશે લખું કે અમૃતા વિશે, અમૃતા કોણ હતી, ક્યાં રહેતી હતી, એ શું હતી, તો કે અમૃતા છે ક્યાં રહેતી હતી, રાજસ્થાનના જોધપુર શહેરની નજીક ખેજડી નામનું ગામ છે ત્યાં અમૃતા રહેતી હતી. એ સવારમાં વહેલી ઊઠી અને પોતાના મિત્રોને, એ વૃક્ષને પોતાના મિત્રો ગણતી હતી. એટલે સવારે જાય, ઊઠી અને વૃક્ષને મળે, એની સાથે વાતચીત કરે અને એને વહાલ કરતી. પછી મોટી થઈ, સમય જતાં અમૃતા એક દિવસ વૃક્ષને મળવા જાય છે મિત્રને, તો રાજાના માણસો કુહાડી લઈ અને વૃક્ષોને કાપવા આવે છે. આ જોઈ અને વૃક્ષોને કપાતા બચાવવા માટે અમૃતા અને ગામના લોકો છે એ વૃક્ષને બાથ ભરીને ઊભા રહી જાય છે અને પોતાના પ્રાણોના બલિદાન આપી દે છે. એટલે એને વૃક્ષપ્રેમી કહેવામાં આવે છે, વૃક્ષપ્રેમી અમૃતા. હવે બીજી ટૂંક નોંધ લખવાની છે નંબર 2 મને ગમતું વૃક્ષ ખેજડીનું વૃક્ષ. પાઠ આપણે ભણ્યા ને ખેજડીના વૃક્ષ વિશે, તો એના વિશે અહીંયા લખવાનું છે. રાજસ્થાનમાં જોધપુર નજીક આવેલા ખેજડી ગામમાં ખેજડી વૃક્ષો ઘણા ઉગતા. ત્યાંના બિશ્નોઈ લોકોને ખેજડી વૃક્ષો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. ત્યાં જે લોકો રહેતા એને કેવા લોકો કહેવાતા, કઈ જાતિના, તો કે બિશ્નોઈ જાતિના લોકો કહેવાતા. અને એ લોકો છે એને વૃક્ષોને ખૂબ જ પ્રેમ કરતા. એટલે ત્યાંના લોકો છે એને શું કહેતા, તો કે વૃક્ષપ્રેમી લોકો કહેતા. આ વૃક્ષો રણ વિસ્તારમાં જોવા મળે છે. ખેજડીના વૃક્ષો છે ક્યાં જોવા મળે છે વધારે, તો કે રણ વિસ્તારમાં જોવા મળે છે. તે ઓછા પાણીથી પણ ટકી શકે છે. ખેજડીના વૃક્ષ છે એને પૂરતું પાણી ન મળે છતાં એ રણ વિસ્તારમાં ટકી રહે છે. એટલે આ વૃક્ષો છે વધારે પ્રમાણમાં રણ વિસ્તારમાં જોવા મળે છે. તેની છાલમાંથી દવા બને છે. લોકો તેના ફળ રાંધીને જમે છે અને તેનું લાકડું એવું હોય છે કે જેમાં જીવજંતુ પડતા નથી. ખેજડીનું વૃક્ષ કે પ્રકારનું હોય છે એની વિશે લખવાનું છે, તો કે એની છાલમાંથી લોકો દવા બનાવે છે અને ત્યાંના લોકો છે એ ખેજડીનું વૃક્ષ છે એમાં જે ફળ આવે છે એ ફળ રાંધીને ખાય પણ છે અને તેનું લાકડું એવું હોય છે કે તેમાં ઘણા સમય સુધી જીવજંતુ કે જીવાત પડતી, એ લાકડું અમુક લાકડા કેવા હોય છે, તો કે સડી જાય થોડોક સમય જાય એટલે, પણ ખેજડીનું લાકડું એટલું મજબૂત હોય છે કે એમાં જીવજંતુ પડતા નથી. ચાલો આ પાઠ હવે આપણે અહીંયા પૂરો થાય છે. આગળના લેક્ચરમાં આપણે નવો પાઠ સમજવાનો છે, તે પહેલાં આજનું હોમવર્ક જોઈ લઈએ. તો આજે હોમવર્કમાં તમારે આગળના જે 5 પ્રશ્ન કર્યા હતા ને આગળ હોમવર્કમાં, હવે પ્રશ્ન નંબર 6, 7, 8, 9 અને 10 જે આગળના પેજ ઉપર આવેલા છે, 6 થી 10 પ્રશ્ન છે વ્યવસ્થિત રફનોટમાં લખવાના અને મોઢે પાકા કરી નાખવાને. સમજાઈ ગયું આજનું હોમવર્ક? તો કે છે ટૂંકા પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5, એના 6 થી 10 પ્રશ્ન તમારે વ્યવસ્થિત સારા અક્ષરે હોમવર્કમાં રફ નોટમાં લખવાના અને પાકા કરવાના. સમજાઈ ગયું? ચાલો થેન્ક યુ. હવે આગળના લેક્ચરમાં આપણે આગળનો પાઠ નવો છે શીખવાનો છે.